સિંડ્રેલા આ એ વખતની વાર્તા છે જ્યારે એક શ્રીમંત માણસ એની સુંદર દીકરી સાથે રહેતો હતો એ છોકરી ખૂબ જ દયાળુ પ્રેમાળ અને કોમળ સ્વભાવની હતી શ્રીમંતની પત્ની મૃત્યુ પામી એટલે એણે એક બીજી સ્ત્રી સાથે લગ્ન કર્યા જેની બે દીકરીઓ હતી અગાથા અને અલાયસા બંને બહેનો અને એમની માં મળીને શ્રીમંતની નાની છોકરીને બહુ જ હેરાન કરતી ઘરની સાફ સફાઈ કરવી ઝાડુ પોતા કરવા અને હંમેશા ઘરને ચોખ્ખું રાખવું તારું કામ છે સમજી ગઈ ને બિચારી છોકરી સવારથી રાત સુધી મહેનત કરતી અને કાયમ ગંદી અને થાકેલી દેખાતી એનું નામ રાખવામાં આવ્યું સિન્ડ્રેલા જરા રાજુઓ તો કેટલી સુંદર અને સ્વચ્છ દેખાય છે ને આપણી આ સુંદરી એક દિવસ રાજાએ આખા રાજ્યને મહેલમાં થનારી પાર્ટી માટે આમંત્રણ મોકલાવ્યા દરેક છોકરીને રાજકુમારને મળવાનું નિમંત્રણ પણ આપવામાં આવ્યું રાજકુમાર બધી જ યુવાન છોકરીઓ સાથે નૃત્ય કરવાના હતા અને એવું માનવામાં આવતું હતું કે એ એમનામાંથી જ કોઈ એક છોકરીને પોતાની પત્ની બનાવશે પાર્ટીના દિવસે સિન્ડ્રેલા ચાલ જલ્દીથી અમને પાર્ટીમાં જવા માટે તૈયાર થવામાં મદદ કર સિન્ડ્રેલાએ એમની માટે સારામાં સારા કપડાં કાઢી આપ્યા અને ત્રણે તૈયાર થઈ ગઈ માં હું પણ તમારી સાથે આવું કેમ સિન્ડ્રેલા તારી પાસે તો પહેરવા માટે સારા કપડાં પણ નથી અને તું કેટલી ગંદી દેખાય છે તું અમારી સાથે આવીશ તો અમને શરમ આવશે ઘરમાં એકલી બેસીને સિન્ડ્રેલા રડવા લાગી હમણાં અહીયા કોઈ પરી હોત જે મારી ઈચ્છાઓ પૂરી કરી દેત તો હું પણ પાર્ટીમાં જઈ શકત અને ત્યારે જ એક સુંદર સફેદ વાળવાળી એક સ્ત્રી હાથમાં જાદુની છડી લઈને પ્રગટ થઈ તું રડી કેમ રહી છે દીકરી તમે કોણ છો હું એક પરી છું હું રાજાના મહેલે પાર્ટીમાં જવા માંગુ છું પણ મારી સાવકી માં મને ત્યાં ન લઈ ગઈ હું ત્યાં જવામાં તારી મદદ કરીશ પરીએ બાગમાંથી એક કોળું લીધું અને જાદુથી એને રથ બનાવી દીધું સફેદ ઉંદરોને સારથી બનાવ્યા અને સિન્ડ્રેલાને તૈયાર કરી સોના ચાંદીના પોશાક અને ચાંદીની રેશમી મોજડીમાં પાર્ટીમાં જવા પહેલા સિન્ડ્રેલા તારે બાર વાગ્યા પહેલા પાછા આવી જવું પડશે જેવો બારનો ડંકો વાગશે મારો જાદુ ઉતરી જશે અને તું ફરી તારા જૂના કપડામાં આવી જઈશ હું બાર વાગ્યા પહેલા આવી જઈશ પાર્ટી માં આવેલી છોકરીઓમાંથી રાજકુમારને કોઈ પસંદ ન પડી જ્યાં સુધી એની નજર સિન્ડ્રેલા પર ન પડી રાજકુમારે સિન્ડ્રેલાનો હાથ પકડી લીધો અને બંને આખી રાત નાચતા રહ્યા ખૂબ નાચ્યા સિંડ્રીલા રાજકુમાર સાથે નાચવામાં એટલો આનંદ આવતો હતો કે બંને પ્રેમમાં પડી ગયા અને ખબર જ ન પડી સમય કેવી રીતે પસાર થતો ગયો થતો ગયો અચાનક બારનો નો ડંકો વાગ્યો અને સિન્ડ્રેલા ગભરાઈ ગઈ એ ત્યાંથી તરત જ ભાગી ગઈ પણ એની એક કાચની મોજડી ત્યાં જ રહી ગઈ રાજકુમાર બહુ જ દુઃખી થયા બીજે દિવસે એ સૈનિકો સાથે પેલી મોજડી લઈને રાજકુમારીને શોધવા નીકળી પડ્યા એ દરેકના ઘરમાં ગયા જ્યાં જુવાન છોકરીઓ રહેતી હતી પણ એમને એ છોકરી ન મળી આખરે એ સિન્ડ્રેલાના ઘરે પહોંચ્યા દેખાડો મને પહેરી જવા દો આ તો કેટલી નાની મોજડી છે ના ના તમને નથી થતી હવે અમને પહેરી જોવા દો અરે પહેરને અલાયસા સરખી રીતે પગ નાખ મારા પગ માટે આ મોજડી બહુ જ મોટી છે અરે થઈ જશે સરખી રીતે પહેરને ઘર માં હજી કોઈ છે ના ના બસ અમે આટલા જ છીએ સિન્ડ્રેલા ત્યાં જ પડદા પાછળ ઊભી ઊભી બધું જ જોઈ રહી હતી હું પ્રયત્ન કરી જોઉં જો તમને ઠીક લાગે તો સિન્ડ્રેલાએ જેવી એ કાચની મોજડી પહેરી એના પગમાં એ બરાબર બેસી ગઈ એણે ખિસ્સામાંથી બીજી એવી જ મોજડી કાઢીને પહેરી લીધી રાજકુમારે સિન્ડ્રેલાને ઓળખી લીધી મને તો લાગ્યું હતું કે હું તમને ક્યારેય નહીં શોધી શકું મારી સાથે લગ્ન કરશો સિન્ડ્રેલાએ તરત જ હા પાડી દીધી મહેલમાં એક ભવ્ય વિવાહ રચવામાં આવ્યો રાજકુમાર અને સિન્ડ્રેલાએ રાજી ખુશીથી જીવન વિતાવ્યું સ્લીપિંગ બ્યુટી એક ખૂબ જ દયાળુ રાજા એક દૂરના રાજ્ય પર રાજ કરતા હતા પ્રજાજનો ખૂબ જ આનંદિત થયા જ્યારે રાજા રાણીએ એક દીકરીને જન્મ આપ્યો એનું નામ રોજમન રાખવામાં આવ્યું આપણે રાજ્યમાં એક ખૂબ જ મોટી ઉજવણી કરીશું અને समस्त પ્રજાજનો અને પરિયોને આમંત્રિત કરીશું રાજ્યમાં કુલ તેર પરિયો હતી પણ રાજાએ ફક્ત 12 પરિયોને જ આમંત્રિત કરી એ 13મી પરીને ભૂલી જ ગયા ઉજાણીના દિવસે એ બધી પરિયો ભેગી થઈ અને દરેક પરીએ એક જાદુઈ ઈચ્છા કરી રાજકુમારી ખૂબ જ સુંદર હશે તે ખૂબ જ દયાળુ અને પ્રેમાળ હશે અને આમ જ બધી પરીઓ પોતાની જાદુ ઈચ્છાઓ કહેતી ગઈ જયારે બારમી પરી પોતાની ઈચ્છા કહેવાની જતી ત્યારે જ પરી અંદર આવી મારું અપમાન કરવામાં આવ્યું છે અને એટલે જ હવે આપ એનું પરિણામ ભોગવશો આ રહી તમારી સુંદર રાજકુમારી માટે મારી ભેટ જયારે રાજકુમારી સોળ વર્ષની થશે ત્યારે એ ચરખામાં પોતાની આંગળી નાખશે અને મરી જશે આ સાંભળીને સમસ્ત રાજ્યના લોકો દુખી થઈ ગયા

જેમ જેમ રોજમંડ મોટી થઈ એ વધુ સુંદર થતી ગઈ એ બહુ જ આકર્ષક કોમળ અને ચતુર હતી એની પર મહેલમાં કરતી હતી ત્યારે એ એક એક ઊંચા પરથી નાનકડા કક્ષમાં પહોંચી એ કક્ષમાં એક વૃદ્ધ સ્ત્રી ચરખો ફેરવતી બેઠી હતી તમે શું કરો છો હું રેટીઓ કાતું છું દીકરી તું પણ કાતવા ઈચ્છે છે મેં આવી વસ્તુ પહેલા ક્યારે નથી જોઈ મને કાતવા દો ને જેવી રાજકુમારી ચરખાને અડી એની ધારદાર સોય એની આંગળી માં વાગી ગઈ અને રાજકુમારી ગાઢ નિદ્રામાં સુઈ ગઈ એ વૃદ્ધ હકીકતમાં એ દુષ્ટ પરી મોદ્રા હતી ત્યારે આખા મહેલને ઘેરીને જંગલી ગુલાબોની એક વિશાળ વાળ ઉગી ગઈ સો વર્ષ વીતી ગયા એક દિવસ નજીકના રાજ્યમાંથી નામનો રાજકુમાર એ જોવા માટે માટે આવ્યો કે મિનારમાં છે શું કાપી નાખવા પોતાની તલવાર ઉગામી પણ જેવી જ તલવાર ને અડી રાજકુમારની સામે એક રસ્તો ખુલી ગયો રાજકુમારે મહેલમાં પ્રવેશ કર્યો તો જોયું કે બધા લોકો સૂઈ રહ્યા છે આખરે મિનારના ખૂણામાં એક નાનકડા કક્ષમાં પહોંચ્યો જ્યાં એણે રાજકુમારીને સુતેલી જોઈ કેટલી સુંદર છે આવી સુંદરતા મેં ક્યાંય નથી જોઈ એણે વાકા વળીને રાજકુમારીના ગાલ પર ચુંબન કર્યું જાદુની અસર પૂરી થઈ અને રોજમંડે આંખો ખોલી નાખી શું થયું તમે કોણ છો હું રાજકુમાર ઈવાન છું હું પાડોશના રાજ્યથી આવ્યો છું રાજા અને રાણી પોતાની દીકરીને જોઈને ખૂબ જ ખુશ થયા પેલી દુષ્ટ ડાકણે મારી દીકરીને જે શ્રાપ આપ્યો હતો તે એને શ્રાપ મુક્ત કરી અને રાજાએ રાજકુમારને એ પૂર્ણ હકીકત જણાવી અને મારી દીકરીને શ્રાપનો નાશ કરનાર રાજકુમાર મળી ગયો છે દીકરી રોઝમંડ એ તને સાચો પ્રેમ કરશે થોડા જ સમયમાં રોઝમંડ અને ઇવેન બંનેના લગ્ન થયા અને બધી જ પરિઓ બંનેને આશીર્વાદ આપો આવી રાજ્યમાં ફરી એક મોટી ઉજવણી થઈ થંબલીના એક ગામમાં એક દયાળુ સ્ત્રી રહેતી હતી જેને કોઈ સંતાન નહોતા સંતાનની ઈચ્છામાં એણે એક જાદુગરણી પાસે જવાનો નિર્ણય લીધો જાદુગરણીએ એને એક બીજ વાવવા આપ્યું સ્ત્રીએ પોતાના બગીચામાં એ બીજ વાવ્યું થોડા જ દિવસોમાં એ બીજમાંથી એક મોટું ફૂલ ઉગી નીકળ્યું ફૂલ ખીલ્યું અને એની અંદર ખૂબ જ સુંદર અત્યંત નાની સોનેરી વાળવાળી એક છોકરી હતી જે ફક્ત સ્ત્રીના અંગૂઠા જેટલી જ હતી સ્ત્રીએ એનું નામ રાખ્યું થંભલીના એક દિવસ જ્યારે થંભલીના નદી કિનારે વાટકામાં રમી રહી હતી એક કદ્રૂપો દેડકો એની પાસે કૂદીને આવ્યો વાહ કેટલી સુંદર છોકરી છે મારા દીકરા સાથે પરણાવવા આ બિલકુલ યોગ્ય છે દેડકાએ વાટકો થંભલીનાની સાથે ઉચકી લીધો અને નજીકના ઝરણામાં કૂદી ગયો દીકરા જો હું તારા માટે કેટલી સુંદર નવવધુ લાવ્યો છું બંને દેડકાઓ રાજી ખુશી કૂદતા કૂદતા લગ્નની તૈયારીઓ કરવા જતા રહ્યા થંભલીના બહુ જ ગભરાઈ ગઈ ત્યારે જ એક પતંગિયાએ થંભલીનાને જોઈ લીધી તું ચિંતા ન કર હું તારી મદદ કરીશ પતંગિયાએ એનો હાથ પકડીને એને ઉપાડી અને દૂર એક જગ્યાએ લઈ ગયો જ્યાં જાત જાતના ફૂલો હતા પતંગીઓ થમલીના માટે ફૂલ લાવવા ગયો ત્યાં જ કાળી પાખો વાળો એક ભમરો ઉડતા ઉડતા એને જોઈ ગયો આ તો કોઈ અદભુત પ્રાણી લાગે છે હું મારા ઘરે લઈ જઈશ એને તરાપ મારી અને થમલીનાને એક જંગલમાં લઈ ગયા એના મિત્રો થમલીનાને જોવા ભેગા થઈ ગયા કેટલું વિચિત્ર પ્રાણી છે આને તો ફક્ત બે જ આ સાંભળીને ભમરા એ થમલીના ને છૂટી મોકલી દીધી બિચારી થમલીના એકલી જંગલમાં ભટકતી હતી ત્યારે અચાનક જમીન એક દર પાસે એને ઠોકર લાગી

ઉંદર અને થમલીનાને બોગદાની બહાર લઈ જતા હતા ત્યાં રસ્તામાં જ એમણે એક થીજી ગયેલી ચકલી જોઈ ઓહ બિચારી ચકલી રહેવા દેને એને એમ પણ એ મરી જવાની છે પણ થમલીના એ ચકલી પાસે પાછી આવી અને એણે એક લીલા રંગની ચાદર એને ઓઢાડી જ્યાં સુધી તારામાં ઉડવાની શક્તિ ન આવે ત્યાં સુધી હું તારું ધ્યાન રાખીશ રોજ થંભલીના થોડા ઘઉંના દાણા અને પાણી લઈ જતી અને ચકલીને ખવરાવતી પીવરાવતી એ દરમિયાન મિસ્ટર મોલે થમલીના પાસે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો થમલીના હું તારા માટે બહુ જ ખુશ છું થમલીનાએ મિસ્ટર મોલ સાથે લગ્ન કરવાની ના પાડી દીધી પણ ઉંદર એને લગ્ન માટે આગ્રહ કરતો જ રહ્યો મારી છેલ્લી વાર મારી ચકલીને જોવી છે એ ભાગીને ચકલીને મળવા ગઈ પણ ચકલી ત્યાં હતી નહીં એ તો ઊડવા લાગી હતી થમલીના થમલીના મારી પીઠ પર બેસી જા હું તને અહીંથી લઈ જઈશ થમલીના ખુશ થઈને એની પીઠ પર બેસી ગઈ અને બંને ફૂલોની એક જાદુઈ નગરીમાં પહોંચી ગયા થમલીનાએ આજુબાજુ જોયું તો એને ત્યાં ઊભો એક સુંદર માણસ દેખાયો બંનેની નજર મળી અને એ તરત જ એકબીજાના પ્રેમમાં પડી ગયા હું ફૂલોનો રાજા છું શું તું મારી રાણી બનીશ રાજાના માણસો થમલીના પાસે ઊડીને ગયા અને એને ભેટમાં બે પાંખો આપી જે થમલીનાને માપો માપ થઈ ગઈ થમલીના અને રાજાએ લગ્ન કરી લીધા નાની જળપરી મહાસાગરના સૌથી ઊંડા અને કાળોખના ભાગમાં સાગરનો રાજા તેની દીકરી જળપરી મેલડીની સાથે રહેતો હતો મેલડી એક ખૂબ જ સુંદર જળપરી હતી તેનો અવાજ બહુ સુરીલો હતો મેલડીનો ગીત સાંભળવા માટે બધા સ્તરસ્તા હતા મેલડીની દાદી તેને હંમેશા બે પગવાળા પ્રાણીઓ વિશે વાર્તાઓ કહેતી હતી જેમને માનવ કહેવાય છે સમુદ્રના રિવાજ અનુસાર જળપરી સમુદ્રની ઉપર ત્યારે જ આવી શકતી હતી જ્યારે તે સોળ વર્ષની થઈ જાય અને આજે સોળ 16 વર્ષની થવાની હતી આજે માટે બહુ જ ખાસ દિવસ છે દીકરી તું હવે સાગરના કિનારે જઈ શકે છે અને માનવને જોઈ શકે છે પણ યાદ રાખજે તું એમની સાથે વાત ના કરતી માત્ર તેમને જોઈને પાછી આવીશ મેલડીએ સૌની વિદાય લીધી અને તે પાણીની ઉપર આવી ગઈ તેમાંથી એક માનવ કદનો અને બહુ સુંદર કેટલો સુંદર છે તે મેલડી તેને પ્રેમ કરવા લાગી તે જ વખતે અચાનક એક મોટું તોફાન આવ્યું અને તે નાવડી સાગર માં ડૂબવા લાગી રાજકુમાર પણ ડૂબવા લાગ્યો નહીં હું તેને જરૂર બચાવીશ

તેણે તેની દાદીને બધી વાત સંભળાવી. દિવસેને દિવસ મેલડી ખૂબ દુખી થતી જઈ રહી હતી. મેલડી તું ખૂબ ચિંતિત લાગી રહી છે. હા દાદીમા હું તે સુંદર રાજકુમને નથી ભૂલી શકતી. મારે પણ પગ જોઈએ પછી હું પણ તેની સાથે જઈને રહી શકું છું. માત્ર એક જ વ્યક્તિ તારી મદદ કરી શકે છે સમુદ્રી ડાકણ. એ તને પગ આપી શકે છે દીકરી. મેલડી સમુદ્રી ડાકણ પાસે ગઈ ડાકણે તેને પગ આપવાનું તો મંજૂર કરી લીધું પણ તેની એક શરત હતી ના બદલે તારે તારો મધોર અવાજ બને એ આપવો પડશે મેલડી એ શરતથી નાખુશ હતી પણ તેણે મંજૂર કરી લીધી ઠીક છે આ પહેલો ઉઠાવાની પી એ પિતા જ મેલડી ઘેરી ઉંમસૂઈ ગઈ જ્યારે તે જાગી ગઈ ત્યારે તેણે જોયું કે તે સાગરના કિનારે બેઠી છે હવે તો તેને બેગ પગ પણ હતા એ સમયે રાજકુમાર પણ ત્યાં આવી ગયો એ યુવતી કોણ છે તું મેલડીએ જવાબ આપવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ તેનો અવાજ જ ના નીકળ્યો મારું નામ રાજકુમાર કાયલ છે મારી સાથે રાજમેલમાં આવીશ હું તારું ધ્યાન રાખીશ રાજકુમાર મેલડીને પોતાના ઘેર લઈ ગયો રોજે તેઓ એકસાથે સાગર સાગરના કિનારે ફરવા જતા હતા સાથે જમતા હતા અને ટૂંકમાં જ બહુ સરા મિત્ર બની ગયા મેલડીએ તેની સાથે ઈશારાથી વાતો કરવાનું શરૂ કર્યું તે જ વખતે ઊંડા સાગરમાં અરે આ મેલડીનો સુરીલો અવાજ લઈને હું શું કરું આ તો એટલો સુરીલો છે કે આજકાલ કોઈ મારાથી ડરતું જ નથી સમુદ્ર ડાકણ રાજકુમારના મહેલે ગઈ અને મેલડીને મળી જો મેલડી તું ઈચ્છે તો આ પગ પણ રાખી શકે છે પણ તું તારો અવાજ પાછો લઈ લે મેલડીને આ સાંભળીને ખૂબ જ ખુશી થઈ અને તેણે તરત પોતાનો અવાજ પાછો લઈ લીધો અને પછી ડાંકણને પણ તેનો અસલી ભયંકર અવાજ પાછો મળી ગયો તે પાછી ઊંડા સમુદ્રમાં જતી રહી હવે બધા લોકો મારાથી જરૂર ડરશે મેલડીએ સુરીલા સાદમાં ગાવાનું શરૂ કર્યું રાજકુમારે એ અવાજને તરત ઓળખી લીધો અરે આ તો એ જ અવાજ છે તો તું છે જેણે મને બચાવ્યો શું તું મારી સાથે લગ્ન કરીશ હા મારા રાજકુમાર જરૂર કરીશ મેલેડી અને રાજકુમારના લગ્ન એક બહુ મોટા જહાજ પર થયા સાગરનો રાજા મેલડીની દાદી અને બાકી બધા જ જળપરિયો એ લગ્નમાં આવ્યા હતા એ પછી બંને સુખેથી જીવન વિતાવવા લાગ્યા સ્નો વાઈટ અને સાત ઠેંગુઓ કોઈ યુગમાં એક બહુ સુંદર રાજકુમારી હતી તે એટલી ગોરી હતી કે તેનું નામ સ્નો વાઈટ રાખવામાં આવ્યું સ્નો વાઈટની સાવકીમાં રાણી એલ્સા બહુ જ દુષ્ટ હતી તે સ્નો વાઇટ સાથે ખૂબ ખરાબ વ્યવહાર કરતી હતી રાણી પાસે એક અરીસો હતો રોજ સવારે રાણી એ અરીસામાં જોઈને અરીસાથી પૂછતી હતી અરીસા અરીસા એ બતાવ સૌથી સુંદર કોણ છે બતાવ તું સૌથી દુષ્ટ છે પણ સૌથી સુંદર નહીં સૌથી સુંદર તો સ્નો વાઇટ છે મારી રાણી જવાબ થી રાણી ને એટલો ગુસ્સો આવ્યો કે તેને સ્નો વ્હાઈટ ને મહેલથી કાઢી મૂકી અને જંગલ માં મોકલી દીધી દૂર જંગલ માં સ્નો વ્હાઈટ એકલી હતી ખુબ જ ભૂખી થાકેલી અને ગભરાયેલી હતી તે જંગલ માં ભટકતા દૂર તેને એક ઝૂંપડી જોઈ તે એ ઝુંપડીના અંદર ગઈ ત્યાં એક ટેબલ પર અનેક પ્રકારના પકવાનો મૂકેલા હતા ત્યાં સાત થાળીઓ અને સાત ચમચીઓ પણ હતી ઓ મને તો ભૂખ લાગી છે પેલા હું કઈક જમી લઉં સ્નો વાઈટે ભોજન કરી લીધું બાજુની ઓરડીમાં તેણે જોયું કે સાત નાના નાના પલંગ એક ખારમાં મૂકેલા હતા સ્નો વાઈટ ખૂબ થાકી ગઈ હતી એટલે સાતે પલંગ જોઈને તે તેના પર આડી પડી અને જરાકમાં જ ગાડુંગમાં સુઈ ગઈ થોડા સમય પછી સાત ઠીંગુઓ ત્યાં આવ્યા એ ઝૂંપડી તેમની જ હતી તેઓએ જોયું કે સ્નો વાઈટ ત્યાં સૂઈ રહી હતી કોણ છે તું મારું નામ સ્નો વાઈટ છે મારી સાવકી માએ મને ઘોર જંગલમાં છોડી દીધી

આ તો જુઓ જેમ જ ઠેંગુએ તેના વાળમાંથી કાસ્કી કાઢી સ્નો વ્હાઈટ ફરીથી જાગી ગઈ બધા ઠેંગુઓ ખૂબ ખુશ થઈ ગયા ત્યાં રાજમહેલમાં અરીસા અરીસા એ બતાવ સૌથી સુંદર કોણ છે જરા તું ખૂબ જ દુષ્ટ અને કપટી છે રાણી પણ સ્નો વ્હાઈટ હજુ જીવંત છે અને એ જ સૌથી સુંદર છે નહીં આવ ના થઈ શકે હમ આ વખતે રાણીએ એક ખેડુ સ્ત્રીનું રૂપ ધારણ કરી લીધું અને એક ટોપલીમાં ઝેરીલા સફરજન ભરીને તે સ્નો વાઈટને મળવા જતી રહી ઝૂંપડીની પાસે આવતા જ તેણે જોયું કે સ્નો વાઈટ બગીચામાં ફરી રહી છે અરે તું તો ખૂબ જ થાકેલી લાગી રહી છે લે થોડા રસીલા સફરજન ખાઈ લે તમારો આભાર એમ પણ મને ભૂખ લાગી છે જેમાં સ્નો વાઈટે સફરજનો બટકું તોડ્યું તે તરત જમીન પર પડી ગઈ હવે કે સ્નો બચી શકે એ તો મરી ગઈ છે ખુશી થી તે ત્યાંથી જતી રહી જયારે સાંજે ઠીંગુઓ ઘરે પાછા આવ્યા સ્નો વાઈટ ઉઠ એ તો મરી ગઈ છે બધા ઠીંગુઓ રડવા લાગ્યા તેને ઉઠાવીને પલંગ પર મૂકી થોડીવાર પછી એક રાજકુમાર પોતાના ઘોડા પર સવાર થઈને એક જંગલમાં આવ્યો તેણે જોયું કે સાત ઠીંગુઓ રડી રહ્યા હતા અને એક સુંદર છોકરી ત્યાં પડેલી હતી સ્નો વ્હાઈટ ને જોતા જ રાજકુમારને તેનાથી પ્રેમ થઈ ગયો આ સુંદર કન્યા કોણ છે થિંગુએ રાજકુમાર બધી વાત બતાવી નીચે નમીને ને રાજકુમારે સ્નો વ્હાઈટ ગાલો પર ચુંબન લીધું જેમ જ તેને આમ કર્યું સ્નો વ્હાઈટ અચાનક જાગી ગઈ અને ખાંસવા લાગી ખાંસતા ખાંસતા સફરજનનો નાનકડો ટુકડો મોં બહાર આવ્યો શું થયું હતું મને તું મરી ગઈ હતી પણ હવે તું જીવે છે સ્નો વ્હાઈટ ને આશ્ચર્ય થયું સ્નો વાઇટ શું તું સાથે લગ્ન કરીશ હા જરૂર કરીશ અને ખૂબ ખુશી થઈ તેઓ ખુશીથી નાચવા ગાવા લાગ્યા રાજકુમાર સ્નો વાઇટ અને તે ઠેંગુઓને પોતાના રાજ્યમાં લઈને ગયો ત્યાં રાજમહેલમાં રાણીએ ફરીથી અરીસાથી પૂછ્યું અરીસા અરીસા એ બતાવ સૌથી સુંદર કોણ છે ભલા ઓ રાણી તું તો સુંદર છે પણ રાજકુમારી સ્નો વાઇટ તારાથી હંમેશા સુંદર રહેશે નહીં રાણીએ ગુસ્સામાં આવીને અરીસાને તોડી નાખ્યો અને પોતાને મહેલને ઓરડીમાં બંધ કરી લીધી અને તેમાં જ તેનું મૃત્યુ થઈ ગયું રપેન્ઝેલ આ વાર્તા છે એક પતિ પત્ની જ્હોન અને નેલની જેમને કોઈ સંતાન નહોતા એમના ઘરની પાસે જ એક સુંદર બગીચામાં રહેતી હતી એક દુષ્ટ જાદુગરણી હેલ્ગા એક દિવસ નેલને બાળક થવાના આસાર લાગ્યા અને એ જ દિવસે એણે જાદુગરણીના બગીચામાં તાજી અને લીલોતર

એને વિચાર્યા વગર હા પાડી દીધી ને રોજ જ ભાજી ખાતી થોડા દિવસોમાં માં એને એક સુંદર છોકરીને જન્મ આપ્યો બીજા જ દિવસે હેલગા બાળકનો કબજો લેવા આવી ગઈ આ બાળક મારું છે વચનથી બંધાયેલા જોને દુઃખી થઈને પોતાનું બાળક હેલ્ગાને સોંપી દીધું નામ રાખ્યું વર્ષની થઈ ગઈ એ બહુ જ સુંદર હતી હેલગાએ એને જંગલમાંના એક એવા મિનારમાં બંધ કરી દીધી જ્યાં ના સીડી હતી અને ન જ દરવાજા ફક્ત મિનારની ટોચ પર એક નાની એવી બારી હતી જ્યારે પણ હેલ્ગા અંદર જવા ઈચ્છતી એ નીચેથી બૂમ પાડતી તારા વાડ બારીની વાળ ખૂબ જ લાંબા મજબૂત સુંદર અને સોનેરી હતા જ્યારે પણ હેલગા બુમ પાડતી એ વાળ બહાર કાઢતી અને હેલગા એને પકડીને મિનારની ની દિવાલ ચડી જતી એ ફક્ત થોડા જ સમય માટે રપનજલ મળવા આવતી અને ખાવા પીવાનું આપી જતી રપન ઘણા વર્ષો સુધી મિનારમાં જ રહી એક દિવસ એક આકર્ષક રાજકુમાર ઘોડેસવારી કરતો કરતો જંગલમાં પહોંચ્યો અચાનક બહુ જ મધુર સ્વરમાં કોઈને મિનાર માંથી ગાતા સાંભળ્યું જેમ જેમ એ નજીક આવ્યો ગીત બંધ થઈ ગયું અને એક અવાજ સંભળાયો રાજકુમાર સુંદર લાંબા વાળ થી જાદુગરણી ને મિનાર પર ચડતા જોઈને આશ્ચર્યમાં આશ્ચર્ય માં પડી ગયો એ પેલી મધુર અવાજ વાળી છોકરીને જોવા માંગતો હતો એને જાદુગરણી ના નીચે ઉતરવાની રાહ જોઈ તારા રેપેનઝેલ બહાર કાઢ તરત જ વાળનો ચોટલો નીચે પડ્યો અને રાજકુમાર ઉપર ચડી ગયો પહેલા તો રપેન્ઝેલ એક પુરુષને જોઈને ગભરાઈ ગઈ પણ રાજકુમાર એની સાથે મિત્રની જેમ વાતો કરવા લાગ્યો મારી માટે ગીત ગા રપેન્ઝેલ એટલી ખુશ થઈ કે પહેલાં કરતા પણ મીઠું ગાવા લાગી રાજકુમાર રોજ રપેન્ઝેલને મળવા આવતો અને રપેન્ઝેલ ગીત ગાતી રાજકુમારને રપેન્ઝેલ સાથે પ્રેમ થઈ ગયો અને એણે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હા હું તમારી સાથે લગ્ન જરૂર કરીશ હું તને અહીંયાથી નીચે કેવી રીતે લઈ જઈશ ખબર નહીં હું નીચે કેવી રીતે ઉતરીશ પણ તમે જ્યારે પણ આવો રેશમનો તાતળો લેતા આવજો હું એ તાતડાઓને ગોથીને લાંબુ દોરડું બનાવીશ પછી તમે મને નીચે ઉતારીને તમારા ઘોડા પર લઈ જજો બંને નક્કી કર્યું કે ત્યાં સુધી રાજકુમાર રપેન્ઝલને મળવા રોજ સાંજે આવશે કેમ કે જાદુગરણી રોજ સવારે આવતી હતી એક દિવસ હેલગા રોજ કરતાં વહેલા પહોંચી ગઈ એ મિનાર સુધી પહોંચતી જતી કે એને રપેન રાજકુમારને ને રાજકુમાર ને વિદાય આપતા જોઈ એને રાજકુમાર ને ના લાંબા વાળ પકડીને મિનારેથી મિનારે થી નીચે ઉતરતા પણ જોયો કોઈએ મને દગો આપ્યો છે તરત જ એણે એક યુક્તિ કરી બીજા જ દિવસે એને રપેન્જલ વાળ હાથમાં લીધા અને કાતર લઈને કચ 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 કાપી નાખ્યા અને આગલા દિવસે સાંજે જ્યારે રાજકુમારે નીચેથી બૂમ પાડી રેપેન્જલ રેપેન્જલ તારા વાળ બારી ની બહાર કાઢ ત્યારે વાળ નીચે આવ્યા અને રાજકુમાર મિનાર પર ચડી ગયો પણ રપેન્જલ ની બદલે ત્યાં ઉભી હતી એ જાદુગરણી આહા તો તું આવી ગયો હવે તું ક્યારેય રપેન્ઝેલને નહીં મળી શકે કેમ કે હું તને મારી નાખવાની છું મારા વાલા હેલ્ગા હેલગા જોર જોરથી હસવા લાગી પણ રાજકુમાર બહુ જ બહાદુર હતો એ પહેલાં કે જાદુગરણી કંઈ વિચારી શકે રાજકુમારે પોતાની તલવાર કાઢી અને એને મારી નાંખી રપેન્ઝેલના કાપેલા વાળના ચૂંટલાને બારી સાથે બાંધીને બંને મિનાર ઉતરી ગયા થોડા જ દિવસોમાં રાજકુમાર અને રપેન્ઝેલના ધૂમધામથી લગ્ન થયા તેઓ રપેન્જલના માતા પિતાને પણ મહેલમાં રહેવા લઈ ગયા અને બધા જ સુખી સુખી રહેવા લાગ્યા બ્યુટી અને રાક્ષસ દૂર દેશમાં એક ગરીબ વેપારી રહેતો હતો તેની ત્રણ દીકરીઓ હતી બ્લિસ બ્લોસમ અને બ્યુટી તે વેપારી પોતાની ત્રણેય છોકરીઓને બહુ જ પ્રેમ કરતો હતો પણ બ્યુટી તેની સૌથી લાડકી હતી એક દિવસ તે વેપારી દૂર દેશમાં વેપાર કરવા લાંબી યાત્રા પર નીકળ્યો આવતી વખતે તેણે તેની છોકરીઓને ભેટ સોકાદો લાવવાનું વચન આપ્યું બ્લીસ અને બ્લોસમને સારા સારા કપડા અને સુંદર ઘરેણા જોઈતા હતા તારે શું જોઈએ છે બ્યુટી મારે ગુલાબ જોઈએ બાપુજી સુંદર લાલ ગુલાબ દૂર દેશ પહોંચીને એ વેપારીએ ખૂબ પૈસા કમાયા આવતી વખતે તેણે તેની બંને દીકરીઓ માટે ભેટો લીધી પણ તેને ક્યાંય પણ લાલ ગુલાબ ન મળ્યા નિરાશ થઈને તે ઘરે નીકળી પડ્યો એકદમથી ત્યાં એક બહુ મોટું તોફાન આવ્યું તેણે દૂર એક મહેલ જોયું અને તે એ મહેલની અંદર ગયો ત્યાં કોઈ નહોતું તેણે જોયું કે ત્યાં સ્વાદિષ્ટ ભોજન અને પોડવા માટે નરમ પલંગ મૂક્યું હતું ખાવાનું ખાઈને તે ગાળ ઉંમા સુઈ ગયો બીજા દિવસે સવારે તે મહેલમાં ફરતો હતો અચાનક તેણે સુંદર ગુલાબના ઝાડ જોયા જ્યારે તે એક ફૂલ તોડવા જતો હતો ત્યારે જ ત્યાં એક બહુ જ મોટો રાક્ષસ પ્રગટ થયો ચોર તારી હિંમત કેવી રીતે થઈ મારા ગુલાબોને આડવાની હું હવે તને કેદ ખાનામાં નાખી દઈશ નહીં નહીં સાહેબ કૃપા કરી કૃપા કરી મને માફ કરી દો આ હું મારી દીકરી માટે લઈ જઈ રહ્યો હતો કૃપા કરીને છેલ્લી વાર મને મારી દીકરીને મળવા દો તે વેપારીનો પોતાના પરિવારથી પ્રેમ જોઈને રાક્ષસે તેને જવા દીધો ઠીક છે તમે જઈ શકો છો પણ તમારે પાછા આવવું પડશે અને સજા લેવી પડશે આ વીંટી લઈ લો આ તમને પાછી લાવશે વેપારી ખુશીથી ઘેર પાછો આવ્યો અને તેણે પોતાની છોકરીઓને બધી વાત કહી સંભળાવી બીજા દિવસે તેને પેલા રાક્ષસના મહેલમાં પાછા જવાનું હતું જવું જરૂરી છે પપ્પા અમને તમારી ખૂબ જ યાદ આવશે રાતે જ્યારે બધા સુઈ ગયા હતા ત્યારે બ્યુટીએ પેલી જાદુએ વીટી કાઢી અને એનો ઉપયોગ કરીને તે રાક્ષસના મહેલે પહોંચી ગઈ કોણ છો તમે જેમને તમારા બગીચાથી ગુલાબ તોડેલું તે મારા પપ્પા હતા તેમણે એ બધું મારી માટે કર્યું તે માટે સજા તો મને મળવી જોઈએ તેમને નહીં રાક્ષસ માની ગયો તેણે બ્યુટીને બહુ બધા સારા સારા કપડા સ્વાદિષ્ટ ભોજન અને પોતાના બગીચેથી બહુ બધા ફૂલ આપ્યા તેઓએ એકસાથે ભોજન કર્યું અને બહુ બધી વાતચીત કરી હકીકત માં તે રાક્ષસ ને બ્યુટી થી પ્રેમ થઈ ગયો હતો પરંતુ એ બ્યુટી ને કેવા માં ડરી રહ્યો હતો કેમ કે તે કદરૂપો હતો અહીં બ્યુટી પણ રાક્ષસની ઉદારતા જોઈને તેને ચાહવા લાગી હતી પરંતુ તેને પોતાની બહેનો અને પપ્પાની બહુ જ યાદ આવતી હતી એક દિવસ મને મારા કુટુંબની બહુ જ યાદ આવી રહી છે હું જાઉં ઠીક છે તમે જઈ શકો છો પણ યાદ રાખજો હું તમને માત્ર દસ દિવસ માટે છોડું છું દસ દિવસ પછી તમારે અહીં પાછા આવવું પડશે તેની શરત મંજૂર કરીને બ્યુટી ઘરે ગઈ પૂરું પરિવાર તેને જોઈને ખૂબ ખુશ થઈ ગયો દિવસો વીતતા ગયા હવે તો દસમો દિવસ પણ વીતી ગયો બ્યુટીએ વિચાર્યું કે તે તે એક દિવસ હજી રોકાશે રાતે તેને એક સ્વપ્ન આવ્યું સપનામાં તેણે જોયું કે પેલો રાક્ષસ મરી રહ્યો છે ગભરાઈ ને બીજી સવારે એ પાછી મેલ જતી રહી સાંભળો હું પાછી આવી ગઈ છું પણ કોઈએ જવાબ ના આપ્યો તો એ બગીચામાં ગઈ તેણે જોયું કે રાક્ષસ ત્યાં પડેલો હતો અહ રાક્ષસ તમારે જીભવું પડશે તમે કેટલા સારા છો હું તમને ખૂબ પ્રેમ કરું છું તમે કદરૂપા છો પણ મને તેમાં પણ સારાઈ દેખાઈ રહી છે જેમ જ બ્યુટીએ આવું કહ્યું તે રાક્ષસનું રૂપાંતર એક બહુ સુંદર રાજકુમારમાં થઈ ગયું હું રાજકુમાર માઇકલ છું મને ગડી પરીનો શ્રાપ હતો કેમ કે હું હંમેશા કદરૂપા જાનવરો સાથે અન્યાય કરતો હતો એ શ્રાપ ત્યારે જ તૂટી શકે એમ હતો જ્યારે કોઈ મારા કદરૂપા હોવા છતાં મને પ્રેમ કરે અને બ્યુટી તમે આ રાક્ષસને પ્રેમ કર્યો માઇકલ અને બ્યુટીએ વિવાહ કરી લીધા બ્યુટીના પિતા અને બહેનો પણ તેમની સાથે રહેવા આવી ગયા અને તે બધા સુખ શાંતિથી રહેવા લાગ્યા દેડકો રાજકુમાર સદીઓ પેલા એક રાજા થઈ ગયો હતો તેને એક પ્રેમ દીકરી પણ હતી જેનું નામ હતું જેટ જેટ એટલી સુંદર હતી કે તેને જોઈને સૂર્યની કિરણો પણ શરમાઈ જતી

તેણે જોયું કે એક દેડકો પોતાનું ખૂબ જ કદરૂપું માથું બહાર કાઢીને તેનાથી વાતો કરી રહ્યો હતો તું તું એક કદરૂપું દેડકો છે તું મારી મદદ શું કરીશ રડો નહીં હું તમારી જરૂર મદદ કરીશ શું થયું મારી સોનાની દળિયા પાણીમાં પડી ગઈ છે અને આ પાણી તો ઘણું ઊંડું છે જો હું તમારી સોનાની ડળી ત્યાંથી કાઢી લાવું તો તમે મને શું આપશો જે તું માંગે કપડાં ઘરેણાં જવેરાત કે પછી જો તું ઈચ્છે આ મારો સોનાનો મુગટ પણ હું તને આપી દઈશ મારે તમારા કપડા સોનું ઝવેરાત નથી જોઈતા જો તમે મને તમારી થાળીમાં જમવા દેશો અને તમારા પલંગ પર સૂવા દેશો તો હું તમારી દડી પાછી લાવી આપીશ રાજકુમારીએ થોડીવાર વિચાર્યું આ કતરૂપો દેડકો આની કોણ મિત્રતા કરશે ઠીક છે હું વચન આપું છું જેવું તું ઈચ્છેશ તેવું જ થશે દેડકો પાણીમાં કૂદી ગયો અને મોંમાં રાજકુમારીની દડી લઈને ત્યાં જ ઘાસ પર મૂકી દીધી પોતાની સોનાની દડી જોઈને રાજકુમારીને ખૂબ જ આનંદ થયો તેણે દડી ઉઠાવી અને પેલા દેડકાની ભુલાવીને ત્યાંથી ભાગી ગઈ ઉભારો રાજકુમારી બીજા દિવસે રાજ પરિવાર જમવા માટે બેઠું હતું ત્યારે જ દરવાજા પર ખટખટાવાનો અવાજ આવ્યો જેડે જઈને જોયું તો તેને આશ્ચર્ય થયું પેલો કધરૂપો દેડકો ત્યાં જ બેઠો હતો કેમ છો રાજકુમારી દેડકાને જોઈને રાજકુમારી ગભરાઈ ગઈ જોરથી દરવાજો બંધ કરીને તે ફરીથી પોતાના ટેબલ પર આવી ગઈ કોણ હતો દીકરી કોઈ નહીં એક કધરૂપો દેડકો હતો દેડકાને શું જોઈએ છે રાજકુમારીએ પોતાના પિતાને બધું જ બતાવ્યું જો તએ કોઈ વચન આપ્યું હોય તો પાડવું પડશે એ દેડકાને અંદર લઈ આવો રાજકુમારીએ એ દેડકાને અંદર આવવા દીધો તે દેડકો અંદર આવ્યો અને ટેબલ પર જેડ ની બાજુ માં બેસી ગયો દેડકાએ જેડ ની થાળી માંથી ભોજન કર્યું અને તેના જ ગ્લાસ માંથી પાણી પણ પીધું હું હવે થાકી ગયો છું રાજકુમારી મને તમારા પલંગ પર લઈ ચાલો રાજકુમારીએ એ ઉઠાવ્યો અને પોતાના કક્ષમાં ગઈ પલંગના એક ખૂણામાં પેલા દેડકાને મૂકીને રાજકુમારી સુવા ગઈ પણ તેને ઊંઘ નહોતી આવી રહી તેના દેડકા મિત્રે તેની માટે ગીત ગાયું તેનો અવાજ એટલો સુરીલો અને મધુર હતો કે રાજકુમારી આરામથી સુઈ ગઈ બીજા દિવસે સવારે રાજકુમારી થી વિદાય લઈને દેડકો જતો રહ્યો ચલો બલા ટળી ગઈ રાત્રે ફરી દેડકો ત્યાં આવ્યો તેને રાજકુમારી થાળીથી થાળી ભોજન કર્યું પાણી પીધું પલંગ પર ઊંઘવા ગયો અને એના માટે એક મધુર ગીત પણ ગાયું અરે ક્યાં કાનો અહીં જ ઘર વસાવવાનો ઈરાદો તો નથી પણ આ એટલો ખરાબ નથી સારું છે મને આનો અવાજ પણ બહુ ગમે છે ત્રીજા દિવસે પણ એ દેડકો પાછો આવ્યો રાજકુમારી તમે તમારું વચન સરસ પાળ્યું કાલે સવારે સૂરજ ઉગતા તમારે માટે એક આશ્ચર્યજનક ભેટ હશે ડેડકાની વાત પર જેડે ઘણે મોડે સુધી વિચાર્યું પણ તેની સમજમાં કઈ ના આવ્યું સવારે ઉઠતા જેડે એક ખૂબ સુંદર નવજવાન રાજકુમારને ત્યાં જોયો તેને જોઈને તે આશ્ચર્યથી દંગ જ રહી ગઈ આભાર રાજકુમારે તમે મને શ્રાપમાંથી મુક્તિ આપી કોણ છો તમે હું રાજકુમાર રોલેન્ડ છું હું પ્રાણીઓ સાથે ખૂબ ખરાબ વર્તન કરતો હતો એટલે એક પરિયે મને દેડકામાં બદલી નાખ્યો એણે કહ્યું હતું શ્રાપ ત્યારે જ તૂટશે જ્યારે કોઈ સુંદર રાજકુમારી મને તેની થાળીમાં ત્રણ દિવસ સુધી જમવા દેશે અને એના પલંગ પર સૂવા દેશે અને તમે એ કરી દીધું શું તમે મારી સાથે મારા રાજ્યમાં આવીને મારી સાથે લગ્ન કરશો જેડને તો પોતાની આંખો પર વિશ્વાસ જ નહોતો થતો હું તમારાથી જરૂર લગ્ન કરીશ બંને એ પૂરી વાત રાજા અને રાણીને સમજાવી તેમણે પણ ખુશીથી અનુમતિ આપી દીધી એ દિવસ પછી જેડ બધા પ્રાણીઓ સાથે દયાબુદ્ધિથી વર્તવા લાગી પિનાકીઓ વર્ષો પહેલા એક ગામમાં જીપેટો નામક એક સુથાર રહેતો હતો જીપેટો ખૂબ જ સજ્જન માણસ હતો અને નાના બાળકો માટે રમકડા બનાવતો મારા પોતાના બાળકો હોત તો કેટલું સારું હોત અને એણે દેવદારના ટુકડામાંથી એક ઢીંગલું બનાવ્યું વાદળી પાંખોવાળી એક પરી જીપેટોને એની નિષ્ઠા માટે ભેટ આપવા ઇચ્છતી હતી એણે જાદુઈ છડી ફેરવી અને એ નાનું ઢીંગલું જીવતું થઈ ગયું અરે વાહ મેં આજ સુધી તારા જેવું સુંદર ઢીંગલું નથી બનાવ્યું હું તારું નામ પીનાકિયો રાખીશ થોડા દિવસો પછી જીપેટોએ પિનાકીઓને સ્કૂલ મોકલવાનું વિચાર્યું એટલે એ પોતાનો એક એકને એક કોટ વેચીને પીનાકીઓ માટે સ્કૂલબુક લઈ આવ્યો એક સાચા છોકરા જેવા બનવા માટે તારે સ્કૂલ જવું જરૂરી છે હવે તું જા ભલે પપ્પા હું જાઉં છું રસ્તામાં પિનાકીઓને મળ્યું એક તોફાની શિયાળ અરે મિત્ર સાચા બાળકો સ્કૂલે ન જાય એ તો રનઅવે આઇલેન્ડ પર જાય ત્યાં હોડી ચલાવે અને આખો દિવસ રમ્યા કરે હું તને ત્યાંની ટિકિટ આપી શકું છું પણ મારી પાસે તો પૈસા જ નથી તું મને તારી સ્કૂલ બુક આપી દે પિનાકીઓ સ્કૂલ બુક વેચીને ખુશી ખુશી મજા કરવા અને સાચા છોકરા જેવો બનવા ગયો અચાનક એની સામે વાદળી પરી પ્રગટ થઈ પિનાકીઓ તું સ્કૂલ કેમ નથી જઈ રહ્યો હો સ્કૂલે તો જઈ રહ્યો છું અને આ ખોટું બોલતા જ પિનાકીઓનું નાક લાંબુ થતું ગયું એ રડવા લાગ્યો તું ખોટું બોલ્યો ને પિનાકિયો જ્યારે પણ તું ખોટું બોલીશ તારું નાક લાંબુ થતું જશે મને માફ કરી દો હવેથી હું ડાયો થઈને સીધો સ્કૂલે જ જઈશ પરીએ એને માફ કરી દીધો જાદુની છડી ફેરવીને એને ફરીથી પિનાકીઓનું નાક પહેલા જેવું કરી દીધું અને જતા પહેલા એને ચેતવણી આપતી ગઈ યાદ રાખજે દીકરા બાળકો માટે સુરક્ષિત જગ્યા નથી જો તું ત્યાં ગયો તો ગધેડો બની જઈશ પણ પરીની વાત ન માની પોતાના પિતા કે પરીનો વિચાર કર્યા વગર એ રનવે આઈલેન્ડ જતો રહ્યો શરૂઆતમાં તો એને ત્યાં રહેવાની ખૂબ જ મજા પડી ચારે તરફ રમકડા હતા મીઠાઈઓ હતી અને પિનાકીઓને કઈ પણ કરવાથી કોઈ રોકવા વાળું નહોતું આખો દિવસ રમીને બહુ જ થાકી ગયો અને નદી કિનારે આરામ કરવા બેસી ગયો જ્યારે એને પાણી પીવા માટે હાથ નદીમાં નાખ્યો ત્યારે પોતાનો જ પડછાયો જોઈને એ ગભરાઈ ગયો અરે આ હું નથી મારા કાન અને નાકને શું થઈ ગયું અને મને આ પૂછડી કેવી રીતે ઉગી ગઈ એને મોટા મોટા કાન લાંબુ નાક અને ગધેડા જેવી પૂછડી ઉગી ગઈ હતી કોઈ મારી મદદ કરો ફરી એકવાર વાદળી પરી ત્યાં પ્રગટ થઈ અરે બુદ્ધુ ઢીંગલા તને તારા હતું ને શોધ જે તારી માટે રડી રહ્યા છે જાદુઈ છડી ફેરવીને પર એ પિનાકીઓના ગધડા જેવા કાન અને નાક ઠીક કરી દીધા અને પૂછડી પહેલા જેવી જ કરી દીધી જ્યારે પિનાકીઓ દરિયા કિનારે પહોંચ્યો તો જોયું કે જે પેટો ડૂબી રહ્યો હતો હવે ફક્ત પોતાના પિતાનો જ વિચાર કરતા પીનાકિયો પાણીમાં કૂદી ગયો અને જપેટોને બચાવી લીધો તો પીનાકિયો હવે તને સમજાયું કે સાચો છોકરો બનવા માટે બીજા માટે વિચારવું અને એમની કદર કરવી કેટલી જરૂરી છે તારા પિતા માટેના તારા સાચા પ્રેમે તને ભેટ આપી છે હા હવે પિનાકિયો માત્ર લાકડાનું એક ઢીંગળું નહોતો રહ્યો એ આપણા બધા જેવો એક સાચો છોકરો બની ગયો આખરે મારી ઈચ્છા પૂરી થઈ જ ગઈ પિનાકિયો અને એના પિતા રાજી ખુશી રહેવા લાગ્યા હેસેલ અને ગ્રેટલ એક મોટા જંગલ ની બહાર એક ગરીબ ગરી રહેતો તેને બે બાળકો હતા છોકરા નું નામ હતું જંગલ માં છોડી દેવા જોઈએ કાલે સવારે આપણે બંને બાળકો ને જંગલ માં છોડી દઈશું પછી આપણને બંને ને થોડુંક તો ખાવાનું મળશે ના એવું નઈ કરી શકું જો તમે આ નહીં કર્યું તો આપણે બધા મરી જઈશું પોતાના માતા પિતા ની વાતો બાળકો એ સાંભળી એક યોજના બનાવી તે બહાર ગયો અને થોડા સફેદ પથરા લઈ આવ્યો બીજા દિવસે સવારે સવારે તે કુરાળો તે બંને ને લઈને જંગલ ગયો જંગલના રસ્તા પર હેસેલ થોડા પથરા પોતાના ખિસ્સામાંથી ફેંકતો ગયો બાળકો તમે અહીં જ રહેજો હા હું તમને થોડી વારમાં અહીં આવીને લઈ જઈશ હેસેલ અને ક્રિટલ ગાળ ઊંઘમાં સૂક્યા જ્યારે તેમની ઊંઘુડી તો તેમણે જોયું કે ઘોર રાત થઈ ગઈ હતી અને પૂરો ચાંદો દેખાઈ રહ્યો હતો હેસેલ પોતાની નાની બહેનની સાથે ફેંકેલા સફેદ પથરાઓની મદદથી રસ્તો શોધવાનું શરૂ કર્યું તે સફેદ પથરા તેમને ઘરનો રસ્તો દેખાડી રહ્યા હતા પૂરી રાત ચાલીને તેઓ આખરે પોતાને ઘેર આવ્યા તેમના પિતા બંનેને જોઈને ખૂબ ખુશ થયા પણ સૌ માને ગુસ્સો આવ્યો થોડાક દિવસો પછી આ વખતે તેમને ઘણે અંદર સુધી લઈ જજો જેથી તેમને પાછા આવવાનો રસ્તો ક્યારેય ન મળે પહેલાની જેમ હેસલને બહાર જઈને પથ્થર એકઠા કરવાના હતા પણ આ વખતે તેમને માએ દરવાજો ઘટ બંધ કરી લીધો હતો બીજા દિવસે તે ફરીથી જંગલ જવા માટે નીકળ્યા હૈસલે પોતાના ખિસ્સામાંથી રોટલીના ટુકડા કરીને રસ્તા પર ફેંકવાનું શરૂ કર્યું તેઓ એવી જગ્યાએ આવ્યા જ્યાં તેઓ પોતાના જીવનમાં પહેલાં ક્યારેય નહોતા આવ્યા અહીં જ બેસો હું સાંજે આવીને લઈ જઈશ બપોર થઈ ગઈ અને તેમને ઊંઘ લાગી ગઈ સાંજ ઢળી ગઈ પણ તે બંનેને લેવા કોઈ ના આવ્યું અડધી રાતે જારે તેમની ઊંઘ ઉડી તો ચાંદો ઉપર આવી ચુક્યો હતો તું ચિંતા ન કર ગ્રેટલ આપણે રસ્તો શોધી લઈશું જારે તે રસ્તો શોધવા નીકળી પડ્યા ત્યારે હસલને રોટલીના ટુકડા ક્યાંય નજર ના આવ્યા જંગલના પંખી રોટલીના બધા ટુકડા ખાઈ ચુક્યા હતા બંને બાળકો ખૂબ જ થાકી ગયા હતા તેમને ખૂબ ભૂખ પણ લાગી હતી તેઓ જંગલમાં આમતેમ ભટકવા લાગ્યા ત્યારે જ તેમને સ્વાદિષ્ટ ભોજનની સુગંધ આવી એ સુગંધ ને શોધતા તેઓ એક નાનકડા ઘરની પાસે પહોંચ્યા એ ઘર તો કેક નું બનેલું હતું અને તેની બારીઓ ટોફી થી તેમને કેક ખાવાનું શરૂ કર્યું તો અચાનક દરવાજો ખુલ્યો અને એક ઘર સ્ત્રી બહાર આવી અરે બાળકો તમે અહીં શું કરી રહ્યા છો અંદર આવો તે તેમને અંદર લઈ ગઈ સ્વાદિષ્ટ ભોજન જમાડ્યા અને પછી બાળકો ગાઢ ઊંઘમાં સૂઈ ગયા તે બાળકોને શી ખબર હતી કે હકીકતમાં એ ડોસી કપટી ડાકણ હતી અને તે બાળકોને પકડીને ગુલામ બનાવતી હતી તેણે એ કેક નું ઘર બાળકોને આકર્ષિત કરવા માટે જ બનાવ્યું હતું બાળકોને પોતાની જાળમાં ફસાવીને તે તેમને મારી નાખતી હતી બીજા દિવસે જ્યારે ગ્રેટલ ઉઠી તો તેણે જોયું કે તે ત્યાં એકલી છે ચાલ ઊઠ આળસુ છોકરી ચાલ તારા ભાઈ માટે ખાવાનું બનાવો તેને અમારે બહુ જાડો બનાવવાનો છે જયારે ગોળ મટોળ થઈ જશે ત્યારે હું તેને ખાઈ જઈશ ક્યાં છે મારો ભાઈ મેં એને નીચે તે ખાનામાં બંધ કરીને રાખ્યો છે મારા ભાઈને બચાવવા માટે હું કંઈ પણ કરીશ જ્યાં હેસેલ બંધક બનાવીને રાખ્યો હતો એ ત્યાં ગઈ હેન્સેલ આ હાડકું રાખ અને જયારે પણ એ આંગળીઓ દેખાડવા માટે કેશે આ હાડકું તેને દેખાડજે તે પછી દરરોજ સવારે એ ડાકણ ઓરડામાં હેન્સેલને મળવા જતી હતી અને તેને તેને આંગળીઓ બહાર નીકળવા માટે કહેતી હતી પણ હોશિયાર હેન્સેલ હર વખતે એ પાતળું હાડકું દેખાડતો હતો ડાકણની આંખો તો બહુ જ નબળી હતી તેથી જ તે સરખી રીતે જોઈ નહોતી શકતી કે તે હેન્સેલની આંગળી છે કે હાડકું આમ જ દિવસો વીતતા ગયા અને ડાકણ બહુ જૂતાવળી થઈ રહી હતી હવે હું તેને મારીને પકાવીશ જો ને તાપવા માટે મૂકી દીધો છે જઈને જો કે બરાબર ગરમ થયો છે કે નહીં મને મને માફ કરો ખબર નથી આ કેવી રીતે ડાકર સરકતા જતા અંદર સુધી ગઈ અને તેણે પોતાનું માથું ચૂલાની અંદર નાખ્યું ગ્રેટલે તેને પાછળથી જોરથી ધક્કો માર્યો અને એ ડાકણ ચૂલા અંદર બળીને મરી ગઈ દુષ્ટ ડાકણ મરી ગઈ એ બંને એ ડાકણના ઓરડામાં ગયા તેમણે જોયું કે ત્યાં બહુ બધી પેટીઓ ભરીને ઘરેણા અને ઝવેરા થતા તેમણે એ બધું એકઠું કર્યું અને જંગલ તરફ ચાલવા લાગ્યા આ વખતે તેમણે જંગલ ઓળખી તો પારખીતું લાગી રહ્યું હતું દૂરથી તેમણે જોયું એ તો એમનું જ ઘર હતું તેઓ દોડીને પોતાના ઘેર ગયા અને ખુશીથી પોતાના પિતાના ગળે લાગ્યા ઓ મારા બાળકો મને તમારી બહુ યાદ આવતી હતી અમને પણ તમારી બહુ યાદ આવતી હતી એ બાળકોએ બધા ઘરેના કુરાળને આપ્યા અને પછી ખુશીથી તેમનું જીવન વિતાવવા લાગ્યા